समाचारो जामनगर थी छे। सगेरा पर थयेल दुष्कर्म मामला ने लईने समाचारो छे। जामजूतपुर में बे वर्ष पहला आ दुष्कर्म आचरवामां आव्युं हतुं। आरोपी अरुण ववेचा सामे फरियाद नोंधाई छे। जामनगर कोर्टे आरोपी ने आजीवन कैद की सजा फटकारी छे। सगीरा अने तेना परिवार ने न्याय मळ्यो होवानुं कहेवामां आवी रह्युं छे। आरोपी अरुण ववेचा तेना पर फरियाद नोंधाई छे। जामनगर कोर्टे आरोपी ने आजीवन कैद की सजा पण फटकारी छे। सगीरा अने तेना परिवार ने न्याय मळ्यो, आखरे न्याय की आश लगावीने बैठा हता परिवारजनों। दुष्कर्म आचरवामां आव्युं एक सगीरा पर अने ते मामलामां आरोपी ने आजीवन कैद की सजा फटकारवामां आवी छे। जामजोधपुर में बे वर्ष पहला दुष्कर्म आचरवामां आव्युं हतुं। संवाददाता सलमान खान जोड़ाई गया छे। सलमान, शुं हतो आखो मामलो? જીજ્ઞાસા, જામનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં લગભગ જે બે વર્ષ પૂર્વે જે 2017માં એક 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે તે સેઠ વડાલા પોલીસ મથકમાં નોંધાઈ હતી, અને જેમાં આરોપી છે અરુણ વાવેચા વિરુદ્ધ જે દુષ્કર્મ તેમજ જે પોસ્કો એક્ટની જે જુદી જુદી કલમો છે તેમના હેઠળ ગુનો દાખલ કરી અને પોલીસે તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો। આ કેસ જે જામનગરની પોસ્કો કેટ કોર્ટમાં જે ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા છે તે ફરમાવવામાં આવી છે, અને આ કેસમાં જે પોલીસે આરોપી સામે જે અદાલતમાં તહોમતનામું રજૂ કર્યું હતું, જે કેસ જે પોસ્કો અદાલતમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ દ્વારા જે રજૂઆતો અને જે દસ્તાવેજી પુરાવાઓ છે તે ધ્યાને લઈ અને ન્યાયાધીશ દ્વારા આરોપી અરુણ વવેચાને તકસીરવાન ઠેરવી આઈપીસી કલમ અને આજીવન કેદની જે સજા છે તે ફટકારવામાં આવી છે। એટલે કે જે બે વર્ષ બાદ જે દુષ્કર્મ નો ભોગ બનનાર જે સગીરા છે અને તેમના પરિવાર છે તેમને ક્યાંક ને ક્યાંક ન્યાય મળ્યો હોય તેવું પણ કહી શકાય। જી, આભાર તમામ જાણકારી આપવા માટે સલમાન। તો આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી। સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું બે વર્ષ પહેલાનો આ કેસ, અને આજે કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે।